जय हिंद दर्शक मित्रों, हूँ जमील पठाण। आप जो रहा छो तीर समाचार। दर्शक मित्रों, कमाड तालुकाना भेकड़िया खाते आवेल आदिवासी जन उत्थान ट्रस्ट संचालित छात्रालय में रहता बे विद्यार्थियों डूबी जवा मामले कमाड पोलिस मथक में संचालक राठवा रतनभाई हरसिंह भाई, गृहपति राठवा राजेश भाई उर्सन भाई अने गृहमाता राठवा कोकिलाबेन राजेश भाई तेमनी सामे आईपीसीनी कलम 304 मुजब गुनो दाखल करवामां आव्यो छे। गईकाले आश्रम शाळाना आ बे विद्यार्थीओ गामना महिला सरोवरमां डूबी जता तेमनुं मौत निपजो हतुं। आजे तेमना मृतदेह बहार काढवामां आव्या हता अने समग्र मामले विवाद सर्जायो हतो। जो कि घटना बनतानी साथे ज आश्रम शाळा संचालक अने गृहपति गृहमाता गायब थया हता, फरार थया हता। जीव गुमावनार विद्यार्थीओना वालीओ अने कवाटना भारतीय जनता पार्टीना नेता વિજયભાઈ રાઠવાએ ત્યાં આક્રોશ ઠાલવતા આશ્રમ શાળાના સંચાલક સામે કાર્યવાહીની માંગ કરી હતી અને જ્યાં સુધી તેઓ આવીને જવાબ નહીં આપે તેમની સામે કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। આખરે પોલીસે દરમિયાનગીરી કરતાં મામલો ઠાળે પડ્યો હતો અને આશ્રમના જે સંચાલક છે અને ગૃહપતિ ગૃહમાતા સામે કવાંટ પોલીસ મથકમાં આઈપીસીની કલમ 304 મુજબ એટલે કે ગંભીર બેદરકારીને લઈને વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે તે બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે શું કર્યા છે છોટાઉદેપુરના નાયબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્રસિંહ રાઠોડ, આવો સાંભળીએ। ગઈકાલે કવાંટ તાલુકાના ભેખડીયા ગામે એક કરુણ બનાવ બનવા પામ્યો છે। એ બનાવની હકીકત એવી છે કે ત્યાં એક જન ઉત્થાન ટ્રસ્ટનું એક છાત્રાલય આવેલું છે, ત્યાં બાળકો અભ્યાસ કરતા હોય છે અને ત્યાં રહેવાની વ્યવસ્થા પણ ત્યાં છે। તો ત્યાં ગૌશાળા પણ છે એટલે એને ઘાસ ને બધું નિર્વાનું એ બધું કામ પણ ચાલતું હોય છે। તો ત્યાં ગઈકાલે સાંજે ત્યાંના જે કર્મચારીઓ છે એ ત્યાંના બાળકોને લઈને બહાર ઘાસ કાપવા માટે ગયેલા, તળાવના કિનારે જે મહિલા સરોવર તરીકે ફેમસ છે ત્યાં ગયેલા। એ દરમિયાન બે બાળકો, એક બાંડી ગામનો દીકરો અને એક આમસોટા ગામનો દીકરો, બંને ત્યાં એ લોકોની નજર ચૂકવી અને ત્યાંથી નીકળેલા અને પછી ત્યાં નાહવા ગયેલા અને કરુણ બનાવ બની ગયેલું છે। સદર કામે અત્યારે ફરિયાદ લેવાનું કામ ચાલુ છે, કારણ કે નિગ્લિજન્સી છે ક્લિયર કટ જે સંસ્થાની છે, કારણ કે આવી રીતે બાળકો પ્રિમાઇસિસથી બહાર લઈને જવા જોઈએ છતાં પણ લઈ ગયેલા છે, તો એ અંગે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી છે। અત્યારે હાલ પૂરતું જે સંસ્થાના સંસ્થાપક છે તે તથા જે કર્મચારીઓ જોડે લઈ ગયેલા એ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ છે। આમાં નિગ્લિજન્સી, બેદરકારીથી એવું કૃત્ય કે જેનાથી કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજી શકે તેવું જાણતા હતા તેમ છતાં પણ ત્યાં લઈ ગયેલા, તો તેવા સંજોગોમાં 304 આઈપીસી કલમ મુજબના ગુનો દાખલ થયો। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।